બીબીસી ગુજરાતી પર આપનું સ્વાગત છે. હું છું હરિતા કાંડપાલ. આ વિડીયોમાં આપણે વાત કરીશું ગર્ભવતી મહિલાઓ વિશે અને કોરોના વાયરસની તેમના પર શું અસર થાય છે અને તેમને શું સાવચેતી રહેવાની જરૂર છે, શું ગર્ભવતીમાંથી તેના બાળકને કોરોના વાયરસનો ચેપ લાગી શકે છે. તો આ બધું આ બધા પ્રશ્નોના જવાબ આપવા માટે આપણી સાથે છે વરિષ્ઠ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર શેરુ જમીનદાર. ડોક્ટર શેરુ જમીનદાર 50 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તેઓ અપોલો હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. ડોક્ટર જમીનદાર, આપનું સ્વાગત છે બીબીસી ગુજરાતી પર. નમસ્તે. ડોક્ટર જમીનદાર, કોરોના વાયરસની ગર્ભવતી મહિલાઓ પર શું અસર જોવા મળે છે? કહેવામાં આવે છે કે એ લોકો ઉપર રિસ્ક વધારે હોય છે, તો શું અસર જોવા મળી છે અત્યાર સુધી? નમસ્તે. પહેલા બધા સૌ પ્રેક્ષકને મારા નમસ્તે છે. ગર્ભવતી મહિલાઓની કોરોના, એવો આપણે માન્યતા છે કે ગર્ભવતી મહિલાઓની કોરોનાની સંક્રમણ વધારે થઈ શકે છે, એ સાચું નથી. એટલે પ્રેગ્નન્ટ પેશન્ટને બને ત્યાં સુધી ગરમ સૂપ, ગરમ કોઈ બી વસ્તુ પીવાનું, પાણી બી જે હોય તે બને ત્યાં સુધી થોડું ગરમ પાણી પીતા રહેવાનું. મન પર નહીં લેવાનું કે મને કોરોના થઈ જશે, મને કરશે. એ સાયકોલોજીકલ જે વધારે જે ફિયર છે, સાયકોલોજીકલી આપણે જે ભય લાગે છે, એ વધારે નુકસાનકારક છે. ડોક્ટર સમીદાર, આ તો વાત થઈ કે ગર્ભવતી મહિલાઓને એટલો જ ખતરો છે જેટલો અન્ય કોઈ વ્યક્તિને ખતરો છે, પણ જો ગર્ભવતી કોઈ પણ એવી મહિલાઓ જેને કોરોના થઈ જાય, તો શું એવું છે કે તેમની પરિસ્થિતિ વધારે ગંભીર થવાનો ખતરો વધારે હોય છે અને તેમને આઈસીયુમાં રાખવું પડે, એના ચાન્સીસ વધારે હોય છે? ના, એવું નથી કે દરેક ગર્ભવતી મહિલાઓને જો કોરોના થાય તો બધાને જ આઈસીયુમાં દાખલ કરવા પડે છે. હા, ગર્ભવતી મહિલાનો જે પ્રેગ્નન્સીમાં કોરોના થાય તો પ્રિફરેબલ છે કે એમને હોમ કેર ના લેવી જોઈએ, એમને ઘરમાં ટ્રીટમેન્ટ નહીં કરવી જોઈએ, હોસ્પિટલમાં એડમિટ થવું જોઈએ. અને હોસ્પિટલમાં એ લોકોને સેપરેટ રાખવામાં આવે છે, સેપરેટ વોર્ડમાં રાખવામાં આવે અને ત્યાંની જે ટીમ જાહેર કરે તો એમને જો માઇલ્ડ સિમ્પટમ્સ હોય તો કોઈ બહુ ગભરાવાની જરૂર નથી, આઈસીયુમાં જવાની જરૂર નથી. જો એમના સિમ્પટમ્સ વધે તો એ પ્રમાણે હોસ્પિટલ વાળા એમની ટ્રીટમેન્ટ ચાલુ કરશે. એટલે દરેક ગર્ભવતી મહિલાઓને કોઈ વેન્ટિલેટર પર જરૂર નથી, દરેક ગર્ભવતી મહિલાઓને આઈસીયુમાં બી જરૂર નથી. શું માની લો કે માતા જે હોય, જે ગર્ભવતી હોય, તે કોરોના પોઝિટિવ હોય તો તેમાંથી બાળકમાં, બાળકના જન્મ પછી અથવા તો ગર્ભમાં બાળકને કોરોના થવાની કોઈ શક્યતા ખરી? અત્યારે આપણે કોરોના સાથે જેટલો અમારે અનુભવ છે એ પ્રમાણે અમે જોયું છે કે જો પ્રેગ્નન્સી હોય તો પ્રેગ્નન્સમાં અંદર જે શિશુ છે, અંદર ગર્ભમાં જે શિશુ છે, એને ડાયરેક્ટલી માતાને લીધે ડાયરેક્ટલી અંદર પેટમાં કોરોના નથી થતો. એટલે એવું એને અમે વર્ટિકલ લિંક કહીએ, એટલે માતામાંથી ડાયરેક્ટલી શિશુને કોરોના થાય બિફોર ડિલિવરી. એટલે જ્યારે પ્રેગ્નન્સી ચાલુ હોય ત્યારે ડાયરેક્ટલી નથી થતું. એવા કેસીસ બહુ જ રેર નોંધાયા છે, પણ લગભગ તો નથી થતું. અને પ્રેગ્નન્સી વખતે બી ઇવન ડિલિવરી કરીને અમે જ્યારે બહાર આવીએ ત્યારે માતાને ડાયરેક્ટલી એના કોન્ટેક્ટથી અથવા તો એના જે ડ્રોપલેટ્સ છે, શ્વાસોશ્વાસના લીધે કોરોના થાય છે. એટલે જ્યારે પ્રેગ્નન્સી ડિલિવરી થઈ જાય એ પછી બાળકને જેટલું બને બાળકને માતા સાથે જ રાખવામાં આવે છે, પણ કન્ટિન્યુઅસલી માતાના સાથે નહીં, એને માતાને આપવામાં આવે છે જ્યારે ઓનલી એને બ્રેસ્ટ ફીડિંગ કરવાનું હોય. એ વખતે માતાને કહેવામાં આવે છે કે બને ત્યાં સુધી તમે બરાબર માસ્ક પહેરો, N95 જે માસ્ક હોય છે એ માસ્ક પહેરવો પડે, સાદો માસ્ક નહીં, ખાંસી કે કંઈ બહુ નહીં ખાવાનું. એ બ્રેસ્ટ ફીડિંગ કરતી વખતે કોઈની સાથે બહુ વાત નહીં કરવાનું અને બને ત્યાં સુધી બ્રેસ્ટ ફીડિંગ કરતી વખતે માતાને એનું મોડું ડાયરેક્ટલી બચ્ચા તરફ જોવાનું નહીં રાખે, થોડું ઊંચું રાખી અને બીજે જ જોવાનું રાખે. એટલે આટલા પ્રિકોશન રાખવાના. એટલે એ જે મગજમાં છે કે મને પ્રેગ્નન્સી છે ને મને કોરોના થયું છે તો મારા બાળકને અંદર ગર્ભમાં બી કોરોના થઈ શકે એ નથી, એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. પ્રેગ્નન્સી પછી બી અમે અત્યારે બી હોસ્પિટલમાં જે ડિલિવરી કરીએ છીએ તો બાળકને અને માતાને સાથે જ રાખીએ છીએ, પણ બાળકને એના રૂમમાં રાખી પણ થોડું દૂર રાખીએ છીએ, માતાથી દૂર રાખીએ છીએ. એટલે એ અને સારી વસ્તુ એ છે કે નાના બાળકને અંદર જે બ્રેસ્ટ ફીડિંગ થાય અને ભાલા બાળકને કુદરતી રીતે કોરોનાથી થોડી સંક્રમણ થવાના ચાન્સીસ ઓછા છે. એટલે કમ્પેરેટિવલી નવજાત શિશુઓને તરત જ કોરોના થવાના કેસીસ બહુ જ ઓછા છે. એટલે ગભરાવાની જરૂર નથી.
અને બાળકને સ્તનપાન બી કરાવી શકાય છે. ઘણા બધાને એવી બીક લાગતી હોય છે, અમે બાળકને સ્તનપાન કરવું, બ્રેસ્ટ ફીડિંગ કરશું, તો બાળકને કોરોના થઈ શકે. પણ આટલા મેં જે પ્રિકોશન કીધા એ કરશે, એ પોતે પોતાના ગ્લવ્સ પહેરે, N95 માસ્ક પહેરીને પોતાના હાથ પગનો બીજે કશે ટચ ના કરે, એના હાથ સેનિટાઈઝ કરી લે બરાબર, અને બાળકને રાખે, અને એ વખતે ડાયરેક્ટલી એની સાથે કઈ વાત ન કરે, બાળક સાથે અથવા બીજા સાથે બી વાત ન કરે. આટલા પ્રિકોશન લે તો બાળકને કોઈ કોરોના થવાના ચાન્સીસ ઓછા છે. એક પ્રશ્ન એ પણ થાય છે કે COVID-19 ના કારણે શું ગર્ભવતી ને સમય પહેલા ડિલિવરી થઈ જવી, કે પછી ગર્ભપાત નો ખતરો વધી જાય છે, કોઈ એ પ્રકારના કન્ક્લુઝન્સ? પણ કોરોનાના લીધે ગર્ભપાત વધી જાય છે એવા કેસ બહુ નોંધાયા નથી. અને ઇવન અ પ્રીમેચ્યોર ડિલિવરી, એ પ્રીમેચ્યોર ડિલિવરી થવાના કોરોનાના જે કેસીસ થાય છે એ 32 વીક્સ પહેલા જો કોરોના થાય અને એ થોડી સિવિયર માત્રામાં થાય તો ચાન્સીસ છે કે એને પ્રીમેચ્યોર ડિલિવરી થાય. પણ બાકીના કેસીસના અંદર જો માઇલ્ડ હોય અને 34-37 વીક્સ થઈ ગયેલું હોય તો એવા બધાને અર્લી પ્રીમેચ્યોર ડિલિવરી થવાના ચાન્સીસ એટલા બધા નથી, જસ્ટ બીકોઝ ઓફ કોરોના. કોરોનાના લીધે જલ્દી ડિલિવરી થઈ જાય એવું નથી. એ ડિલિવરી નોર્મલ કન્ડિશનમાં બી હોય, પેશન્ટને કોરોના ન થયું હોય, તો એની પ્રીમેચ્યોર ડિલિવરી થવાના જે ચાન્સીસ અથવા જે કારણો હતા એને લીધે થયેલી છે. એટલે કોરોનાના લીધે પ્રીમેચ્યોર ડિલિવરી થઈ જાય છે એવું નથી. ત્યારે બી બને ત્યાં સુધી અમે પેશન્ટને હોસ્પિટલ નથી બોલાવતા, કારણ કે એ લોકો બીજા કોરોનાના પેશન્ટોના સંબંધમાં આવે. એટલે એવા ટાઈમના અંદર જ્યારે જે જે કોમ્પ્લિકેશન થતા હોય એ થોડા ઘણા ટ્રીટમેન્ટ નથી થઈ શકતી, એટલે એવા વખતના અંદર પ્રીમેચ્યોર ડિલિવરી થાય. બાકી કોરોનાના લીધે પ્રીમેચ્યોર ડિલિવરી થઈ એવા બહુ ગભરાવાની જરૂર નથી. આ બધા જે સવાલ આપ પૂછો છો એ બધું છે ને એ એક જાતનું મિથ્યા છે, કે દરેક હોસ્પિટલના અંદર 24/7 ઇમરજન્સી ચાલુ છે. અત્યારે બી બધી જ હોસ્પિટલ ઇન્કલુડિંગ એપોલો હોસ્પિટલમાં બી ઇમરજન્સી પેશન્ટો, ડિલિવરીના પેશન્ટો, ઇવન ડ્યુરિંગ સૌથી વધારે લોકડાઉન હતો ત્યારે અમારે ત્યાં સૌથી વધારે ડિલિવરી થતી હતી. અમે ગાયનેકોલોજીસ્ટ તરીકે થાકી ગયેલા હતા, તો અમારે એટલીસ્ટ એપોલો હોસ્પિટલે 24/7 નો એપ કાઢેલો છે કે જે તમારા ફોનની ઉપર મૂકી દો, તો તમે ડોક્ટરને જે ડોક્ટર સાથે તમારે વાત કરવી છે એની ડોક્ટરની સાથે આ રીતે વિડીયો કોલથી ડાયરેક્ટલી તમે પર્સન ટુ પર્સન વાત કરી શકો છો. તમારે જે તકલીફો હોય એને તમે દર્શાવી શકો છો, અને જો ડોક્ટરને લાગે કે તમારે હોસ્પિટલ આવવાની જરૂર છે તો તમને એપોઇન્ટમેન્ટ આપશો. દર મહિને અમે એમનો સોનોગ્રાફી કરાવી દઈએ છીએ, બ્લડ ટેસ્ટ કરાવી દઈએ છીએ, જે જે ટેસ્ટ કરાવવા જરૂર છે એ કરાવી દઈએ છીએ, તો કોમ્પ્લિકેશનના ચાન્સીસ ઓછા થાય છે. ડોક્ટર જમીદાર, એક પ્રશ્ન એ પણ છે કે જે માતા કોવિડમાંથી સાજા થઈ ગયા હોય અને બાળક અથવા બાળક હોય તો બાળક પણ જો સાજું થઈ ગયું હોય તો એ પછી એમનામાં કોઈ પણ પ્રકારના એવા કોમ્પ્લિકેશન હોઈ શકે છે જેને જેને સારવાર એમને જરૂર પડે, કે પછી એક વખત જો નેગેટિવ થઈ ગયા તો એની કોઈ આડઅસર કોઈ એવી જોવા નથી મળતી? ના, એ હજી સુધી એ ખબર નથી પડતી કે એકવાર કોવિડ થઈ ગયા પછી તમે બિલકુલ સારા થઈ જાઓ પછી ફરી પાછું કોવિડ થઈ શકે કે નહીં, એ હજી આપણી પાસે બિલકુલ એ બહુ એક્સપિરિયન્સ આવ્યો નથી. પણ અમે દરેક કોવિડ પેશન્ટને એટલું કહીએ છીએ કે તમારે સપોઝ કોવિડ થયું હોય ને તમે સારા થઈ ગયા હોય તો મિનિમમ 14 ડેઝના બદલે 21 ડેઝનો તમે જે આઇસોલેશન પીરિયડ છે અથવા તો જે આપણે કહીએ છીએ કે કન્ટેનમેન્ટ રાખો કે ધ્યાન રાખો એ રાખવાની જરૂર છે. અને એ પછી બી કન્ટિન્યુઅસલી જ્યારે બી તમે તમારા જે પ્રિકોશન હતા, માસ્ક પહેરવા, સેનિટાઈઝ કરવું, હાથ ધોવું, એ બધું ચાલુ જ રાખવાનું. એવું ન માની લેવાનું કે મને કોવિડ થયો તો ફરીથી નહીં થઈ શકે, એ હજી સુધી કંઈ ખબર નથી પડી. અને કોક કોક એટલીસ્ટ અબ્રોડના અંદર એવા પેશન્ટો નોંધાયા છે કે જેમને બીજી વાર કોવિડ થયો, એવું થઈ શકે છે. પણ કોવિડના લીધે એવા કોઈ લક્ષણો રહી નથી જતા કે જેથી પાછળથી એમને કોઈ તકલીફ થઈ હોય. એક વખતે કોવિડ સારો થઈ જાય અને લંગ ઇન્ફેક્શન ને બધું સારું થઈ જાય તો એના કોઈ રેસિડ્યુઅલ ઇફેક્ટ નથી. એટલે એના આઈ ડોન્ટ નો ગુજરાતીમાં રેસિડ્યુઅલ ને શું કે, પણ એ ઇફેક્ટ નથી રહેતી. ઉકાળો આપવામાં આવે છે અને જે આયુર્વેદિક દવાઓ પણ આપવામાં આવે છે કે આનાથી ઇમ્યુનિટી વધશે, તો શું એ ઉકાળો કે એ બધી દવાઓ જે આયુર્વેદિક દવાઓ છે એની એનાથી ગર્ભવતીને મદદ મળી શકે, એના પર શું કહેશો? આજે આખું તો હું એવું માનું છું કે એ જે ઉકાળો આપવામાં આવે છે એ આપના
રેગ્યુલરલી કિચનમાં આપણે ડે ટુ ડે જે વાપરતા હોય છે એ જ વસ્તુ હોય છે, એમાં કોઈ નવી વસ્તુ એડ થતી નથી. જે લાઈક તમે હલ્દી વાપરતા હોય, લવિંગ વાપરતા હોય, તમે જે પેલું તુલસીના પાન વાપરીએ છીએ, લીમડાના, એ બધું જ આપણે નોર્મલી ડે ટુ ડેની આપણે વી આર યુઝિંગ ઇટ, એટલે એમાં કોઈ ગર્ભવતીને કોઈ નુકસાન થવાના ચાન્સીસ નથી. એટલે હું એવું માનું છું કે એ મેં તમને જેમ કીધું શરૂઆતમાં કે તમે હલ્દીને દૂધ લો, હવે આ નોર્મલ કન્ડિશનમાં બી અમારા પેશન્ટોને જ્યારે શરદી થાય, બહુ ગુદગુફા થાય, ત્યારે હું એમને હલ્દી દૂધનું આપું છું, કારણ કે હું પોતે પણ લઉં છું, કારણ કે મેં પોતે બી લઈને મને ખબર છે કે એનાથી ગળાની ખારાશ અને જે શરદી થયું એમાં ફરક પડે છે. એટલે યસ, આયુર્વેદિક માટે દેર ઇઝ અ સ્કોપ આપણે, તો આયુર્વેદિકના માટે વાપરવામાં કોઈ જ હર્જ નથી, એવું હર્જ નથી, આઈ ડોન્ટ થિંક એમ. અને અલ્ટિમેટલી જે ઉકાલો આવે છે ગરમ પાણી જ છે, તો જે પહેલે મેં કીધું કે તમને આપણે થોડું ગરમ પાણી પીતા રહેવું જોઈએ. એટલે મને એવું લાગે છે કે ઉકાલો પીવાથી અથવા ગરમ દૂધ અને હલ્દી પીવાથી કોઈ ગર્ભવતીને કોઈ નુકસાન થવાનો કોઈ ચાન્સીસ નથી. કોવિડના આ સમયમાં બાળક પ્લાન કરવાનું પહેલા વિચારી રાખ્યું હતું કે ભાઈ 2020માં બાળક પ્લાન કરીશું, એમના માટે આ સમય સેફ છે એક બાળક પ્લાન કરવા માટે, નેચરલી હોય કે પછી આર્ટિફિશિયલ આઈવીએફ હોય, કોઈ પણ રીતે? નહીં, નેચરલી જે પ્લાન કરતા હોય એના માટે ડેફિનેટલી કોઈ વાંધો નથી, પણ અત્યારે એના વખતના અંદર, કોવિડના વખતના અંદર, આઈવીએફ કે જો બી અનનેચરલી જે બી વસ્તુ છે એ વસ્તુ અત્યારે કમ્પેરેટિવલી ઓછી થઈ ગઈ છે, કારણ કે એના માટે તમને હોસ્પિટલ વારંવાર જવું પડે, વારંવાર ઇન્જેક્શન લેવા પડે, સો યુ આર એક્સપોઝ ટુ ધેટ.